કટની સિમોને સાએ જાપાન ખાતે યોજાયેલા ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સ ટીમના વરિષ્ઠ ફિમેલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું હતું. તો જુઓ ગઢથી અમારા સંવાદદાતા દિનેશ રાણાનો વિશેષ અહેવાલ. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓલિમ્પિક્સમાં સ્પર્ધા જાપાન ખાતે યોજાઈ હતી. ઓલિમ્પિક્સમાં ઘણા બધા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ સહિત અન્ય મેડલ મેળવી ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધાર્યું હતું, જે દરેક રમતની ટીમમાં ખેલાડી સાથે અન્ય લોકો જેવા કે સ્પોર્ટ્સ કોચ, ફિઝિયોથેરાપિસ્ટનું પણ ખેલાડીઓ તૈયાર કરવામાં મહત્ત્વનું યોગદાન હોય છે, જે ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સ રમતના ખેલાડીઓની એકમાત્ર વરિષ્ઠ ફિમેલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ગઢ ગામની સિમોને સાએ એથ્લેટિક્સ ટીમના ખેલાડીઓને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગઢ ગામ તેમજ રાજ્ય અને દેશને ગૌરવ અપાવી ગામ, સમાજ અને દેશનું નામ રોશન કરીને ડંકો વગાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ ગઢ ગામના વતની અને હાલ ધંધાર્થે મુંબઈ સ્થાયલ થયેલ એવા હીરાના વેપારી કમલેશભાઈ રમણીકભાઈ સાહની દીકરી સિમોની સાએ, કે જે મુંબઈમાં રહીને 12 સાયન્સ સુધીનો અભ્યાસ કરી નવી મુંબઈની MGM સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીના 4.5 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરીને થાણેના પ્રાઇવેટ ક્લિનિકમાં જોબ કરવા સાથે સવારે સર HN રિલાયન્સ હોસ્પિટલમાં અનુભવ મેળવવા માટે પ્રેક્ટિસ ચાલુ કરી હતી, સાથે સાથે સાંજે પ્રાઇવેટમાં જોબ કરે છે. આમ કંઈક મેળવવાની પ્રેરણાએ સિમોની શાહે સફરની શરૂઆત કરી હતી. 6 મહિના સુધીની સિમોની શાહે કામ કરવાની રુચિ જોઈને રિલાયન્સ હોસ્પિટલે તેને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સિલેક્ટ કરી હતી. રિલાયન્સનું એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સહયોગ હોય સિમોની શાહને પટિયાલા ખાતે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પોસ્ટિંગ અપાયું હતું, જ્યાં સિમોની શાહે 100 મીટર તેમજ 400 મીટર એથ્લેટિક્સના કેમ્પો કરીને ખેલાડીઓને ફિટ રાખીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સિમોની શાહે ભારતના ચુનિંદા એથ્લેટિક્સ ખેલાડીઓ જેવા કે હિમાળા દાસ, પુઆમા, અનુરાની, વિશ્વયા, રેવતી, સુભા જેવા ખેલાડીઓને ફિટ રાખીને તૈયાર કરી ચૂકી છે. ઓલિમ્પિક્સમાં રમીને આવ્યા બાદ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ હાઈટી પાર્ટી માટે બોલાવી દરેક ખેલાડીઓને બોલાવી સન્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સમગ્ર ટીમના તમામ લોકોને તેમના નિવાસ સ્થાને બોલાવી બ્રેકફાસ્ટ આપીને 2 કલાક જેટલો સમય તેમની સાથે વિતાવ્યો હતો. 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી લાલ કિલ્લા ઉપર યોજાયેલા ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં પણ દરેકને આમંત્રણ આપીને મહેમાન બનાવવાનો લાભ આપ્યો હતો. આ તમામ કાર્યક્રમમાં સિમોની શાહ સામેલ થઈ હતી. ગઢ વિસ્તારના અગ્રણીઓએ પણ સિમોની શાહને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારવા બદલ તેની પ્રશંસા કરીને તેને બિરદાવવાની શુભેચ્છા પાઠવી હતી. સિમોની શાહે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગળ વધવામાં મને મારા પરિવારે શક્તિ, નિશ્ચય, સમર્પણ અને આત્મવિશ્વાસ વધારીને મને પૂરતી હૂંફ આપીને મને હિંમત આપી છે. મારા ગઢ ગામની તમામ દીકરીઓ ઉચ્ચ અભ્યાસ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી મારી ઈચ્છા છે. નમસ્કાર, હું પાલનપુર તાલુકા ગઢ ગામના નિવાસી કમલેશ રમણીકલાલ શાહની સુપુત્રી સિમોની છું. હું સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ છું. ચાલુ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતીય એથ્લેટિક્સ ટીમની મહિલા ફિઝિયોથેરાપિસ્ટ બનવા માટે હું અત્યંત આનંદિત અને સન્માનિત છું. ફિલ્ડ થેરેપિસ્ટની સફર મારી 2018ના શરૂ થઈ, જ્યારે રિલાયન્સે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સહયોગ રાખ્યો. મેં હિમાદાસ, પુઆમા, વિસ્મયા, રેવતી, શુભા, અનુરાની એવા બીજા કઈ ભારતીય ચુનિંદા એથ્લીટ સાથે લગભગ કામ કર્યું છે. મેં વર્લ્ડ રિલે જેપાન 2019, વર્લ્ડ ચેમ્પિયનશિપ દોહા 2019 અને ઘણા કોમ્પિટિશન્સ જે પોલેન્ડ અને ચેક રિપબ્લિકમાં થયા હતા એની હું ફિઝિયોથેરાપિસ્ટ હતી. ઓલિમ્પિક્સ ગેમથી આવ્યા પછી પૂરી ઓલિમ્પિક્સ કોન્ટિજન્ટને માનનીય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી રામનાથ કોવિંદ અને માનનીય પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્ર મોદીએ અમને ઇન્વિટેશન આપ્યું. મને મારા પેરેન્ટ્સ ફેમિલીથી ઘણો સપોર્ટ મળ્યો છે આ પ્લેટફોર્મ તક પહોંચવા માટે. શક્તિ, નિશ્ચય, સમર્પણ અને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવા માટે આ બધું મેં મારા ફેમિલીથી શીખી છું. મારી આજ મનોકામના છે કે આપણા ગઢના તમામ છોકરા અને છોકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને જીવનમાં પ્રગતિ પામે. હમણાં તાજેતરમાં પૂર્ણ થયેલ ઓલિમ્પિક્સમાં દરેક ભારતના રમતવીરોએ ભાગ લીધો અને આ રમતવીરોએ દેશને ગૌરવ અપાવ્યું, ખરેખર ગૌરવની વાત છે. એમાં પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની કમલેશભાઈ રમણીકભાઈ શાહની પુત્રી સિમોનીબેન, જેઓએ ફિઝિયોથેરાપી તરીકે ત્યાં સેવા આપી
અને ખરેખર દેશ ગામનું ગૌરવ વધાર્યું એ ગૌરવની વાત છે। આ બેનને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાષ્ટ્રપતિ કોવિંદ સાહેબના હસ્તે એમને એવોર્ડ પણ આપવામાં આવ્યો। તો આ માટે ખરેખર હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું, કેમ કે પાલનપુર તાલુકાનું ગામ ગઢગામ અને ગઢગામની દીકરી જો આ કક્ષાએ ભાગ લઈ દેશનું નામ ગૌરવ દેશનું નામ ઉજ્જવળ કર્યું છે, ગામનું નામ ઉજ્જવળ કર્યું છે, એ ગૌરવની લેવાની બાબત છે। આ સિમોની બેનના આ પ્રયત્નથી હું ગઢગામની દરેક બેન દીકરીઓને એક નમ્ર વિનંતી કરું છું કે બેનમાંથી પ્રેરણા લઈ આપણે પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધી આમ ગામનું અને દેશનું નામ રોશન કરીએ અને ખૂબ આગળ વધી આવી પ્રગતિ કરી એવી આપણે આશા રાખીએ છીએ। ફરીથી બેનને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને ખૂબ હર્ષને લાગણી અનુભવું છું, કેમ કે આ ગઢગામના બેને જે ગામનું અને દેશનું નામ રોશન કર્યું છે એ બદલ બેનને ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને ફરી હું એક જ વાત કહેવા માગું છું કે આગામ આવનાર સમયમાં સિમોની બેન ખૂબ આગળ વધે, ખૂબ ઉચ્ચ કક્ષાએ જાય, દેશનું અને ગામનું નામ જેમ આગળ વધાર્યું છે તેમ પણ આગળ વધારે એવી અભિલાષા વ્યક્ત કરું છું। સિમાની બેન આપણા ગઢગામના જૈનશ્રેષ્ઠી કમલેશભાઈ શાહની દીકરી છે, જે હમણાં જ વર્તમાન સમયમાં જાપાન મુકામે યોજાયેલ ઓલિમ્પિક સ્પર્ધામાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપેલ છે। ઓલિમ્પિકની અંદર આપણા દેશના ઘણા રમતવીરોએ સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ મેળવેલા છે, જેમાં એક અગત્યનો રોલ મોડલ તરીકે ફિઝિયોથેરાપિસ્ટ હોય છે, જેના થકી ખેલાડીઓને સેવા આપેલ છે। ખરેખર આંતરરાષ્ટ્રીય લેવલે એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપણા ગઢગામ દેશનું નામ રોશન કરેલ છે, તે બદલ રોટરી સેવાદળના પ્રમુખ અને ગઢ ગ્રામજનો વતી એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું। સિમાની બેનમાંથી આપણે ગઢ ગામની દીકરીઓ અને સમસ્ત દેશની દીકરીઓને શીખવું જોઈએ કે જો આવી ગામની દીકરી જો આંતરરાષ્ટ્રીય લેવલે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી શકતી હોય તો આપણા ગામની દીકરીઓ પણ આવી હોંશિયાર છે, ઉજ્જવળ આગળ જઈ શકે તેવી છે, તો તેમને પણ આવી રીતે આગળ જાય એવી એમની પાસે હું અપેક્ષા રાખું છું। અને વધુમાં વધુ બેન સિમાની બેન આગળ આંતરરાષ્ટ્રીય લેવલે પ્રગતિ કરે અને દેશનું નામ રોશન કરે તેવી અપેક્ષા રાખું છું। હમણાં વર્તમાન સમયમાં જ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સિમાની બેનને ડિનર માટે આમંત્રણ આપેલું તથા 15મી ઓગસ્ટમાં ફ્લેગ સેરેમનીમાં પણ એમને ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા, જે ખરેખર આપણા ગઢગામ માટે ખૂબ જ આનંદની વાત કહેવાય કે આવા માનનીય જે દેશના ઉચ્ચ કક્ષાના વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીએ પણ તેમને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું અને ફ્લેગ સેરેમનીમાં ગેસ્ટ તરીકે સન્માનિત કર્યા।